જાફરાબાદ માં બિપરજોય વાવાઝોડા ની પરિસ્થિતિ ને લઈને સ્થળાંતર કરેલા લોકો ને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરી આપતા જાફરાબાદ મામલતદાર બિપરજોય વાવાઝોડા ની પરિસ્થિતિ ને ધ્યાને લઈ અલગ અલગ નીચાણ વાળા જગ્યાએ રહેતા 114 જેટલા આશ્રિતો નું સ્થળાંતર તેમજ સંભવિત અસર ને ધ્યાને લઈ લોકો નું સ્થળાંતર કરેલ લોકો ને સેફ જગ્યાએ એટલે કે પારેખ મહેતા હાઈસ્કૂલ માં આશ્રય આપેલ અને તેમની રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરેલ જાફરાબાદ મામલતદાર કચેરીના કર્મચારીઓએ લાભાર્થીઓને ગરમ ભોજન આપવા માટે 2 દિવસનો પગાર દાનમાં આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આપનું નામ બે ભણું બેન અહીંયા તમને લાવવામાં આવ્યો છે તમને કોઈ જાતની તકલીફ ખરી નહીં કાંઈ નથી બધી વ્યવસ્થા સારી છે શું શું વ્યવસ્થા છે અહીંયા ખોબરાવા પીવરાવાની પૂરાવા પાણી આરતી બધી વ્યવસ્થા સારી છે દવાખાના મેડિકલ દવાખાના લઈ જાય છે હા કોઈ જાતની તકલીફ નહીં કાંઈ કોઈ નથી જાતની તકલીફ જમવાનું ટેમ ટેમ મળે ટેમ ટેમ મળી જાય છે નામ બોલો બટુકભાઈ નારાયણભાઈ બટુકભાઈ તમને અહીં લાવવામાં આવ્યો છે કોઈ જાતની તકલીફ ખરી કોઈ વસ્તુ નહીં પાણી સા પાણી જમવાનું સુવાન સુવાની ખૂબ સગવડતા મેડિકલ મેડિકલ દવાખાનાની કોઈ વસ્તુને તકલીફ નહીં દિવસમાં રાત દિવસ સરું સારું પછી સુવાન સુવામાં ગાંધા તકિયામાં બહુ સારું છે તકલીફ નહીં દવાખાના તકલીફ નથી ને મળી ના ના ના